नमस्कार मित्रों, हूँ शिल्पा साबवा तमारू स्वागत करू छू। मित्रों, आजे हूँ तमने एक सत्य घटना कहीश, तो वीडियो ने अंत सुधी जोता रहेजो। राज अने रोहित मुंबई थी सूरत जई रह्या हता। अचानक रस्तानी एक बाजुए लोकोनी भीड़ एकठी थयेली जोईने रोहिते पोतानी कार रोकी अने बन्ने कार माथी नीचे उतरिया। नीचे उतरीने जोयु तो लोको एक वृद्धना शर्टनो कॉलर पकड़ीने एने धमकावी रह्या हता। बन्नेए जोयु के भीड़मां लोकोनो गुस्सो सातमा आसमाने हतो अने ते वृद्धने मन फावे तेम बोली रह्या हता। त्यारे राजे भीड़मांथी कोईकने पूछ्यु કે આ બધી શેની બવાલ થઈ રહી છે અને પેલા વૃદ્ધનો શું વાંક છે? ત્યારે તે વ્યક્તિએ આખી ઘટના જણાવી કે આ બુડ્ઢો અહીંયા રસ્તા પર ભેળ બનાવી અને વેચે છે, પણ એમાં આજે એક ભાઈને ભેળમાં વાંધો નીકળ્યો એટલે લોકો તેના પર ગુસ્સો કરી રહ્યા છે। આ વાત સાંભળીને રાજને પણ તે વૃદ્ધ પર ઘણો જ ક્રોધ આવ્યો અને તેણે રોહિતને કહ્યું કે આ બધા બરાબર જ કરી રહ્યા છે। આવા લોકો જે આપણા આરોગ્ય સાથે રમે એની સાથે તો આવું જ થવું જોઈએ। હું પણ આ બધાની જેમ હમણાં જ એનો ફોટો લઈને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દઉં છું, જેથી બીજા લોકો આવા લોકોની બેદરકારીનો ભોગ ન બને। રોહિત રાજનો નાનપણનો મિત્ર હતો, તે રાજને સારી રીતે જાણતો કે રાજ જેટલું જોવે એટલું સત્ય માની લેવાની ભૂલ હંમેશા કરતો અને નાની નાની વાતમાં જોયા જાણ્યા વગર જ નિર્ણય લઈ લેતો। રોહિતે રાજને સમજાવ્યો કે જ્યાં સુધી હું તને ના કહું ત્યાં સુધી તારે ગુસ્સે થઈને કોઈ પગલું ભરવાનું નથી। અને પછી રોહિત ભીડની પાછળ થોડી વાર માટે લોકો શું વાતો કરે છે તે સાંભળવા ઊભો રહી ગયો અને થોડી વાર પછી જેની ભેળની ડીશમાંથી વાંધો નીકળ્યો હતો તેની પાસે ગયો અને બોલ્યો, માફ કરજો ભાઈ, પણ તમારી ડીશમાં નીકળેલા વાંધા માટે હું જવાબદાર છું। બન્યું એવું કે તમે ભેળ ખાઈ રહ્યા હતા ત્યારે હું તમારી પાછળ જ ઊભો હતો અને મારા ખંભા પર અચાનક મેં વાંધો જોયો તો આંગળીથી એને દૂર ફેંક્યો, પણ માફ કરજો, એ તમારી ભેળમાં પડ્યો એનો મને ખ્યાલ નહોતો। હું મારી આ ભૂલ બદલ તમારે બે હાથ જોડીને માફી માગું છું। પેલા વ્યક્તિને રોહિત પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ તેના ગળામાં લટકતો પ્રેસ રિપોર્ટર અને પાછળ ઊભેલી અંદાજે 25 લાખની તેની ગાડી જોઈને બીજી વાર ધ્યાન રાખજો સિવાય વધુ કંઈ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો અને ધીરે ધીરે ભીડ પણ પોતાના રસ્તે પડી। ગાડી પાસે ઊભેલા રાજનો ગુસ્સો હવે વધી રહ્યો હતો। રોહિતને આવા ખોટા નાટક કરવાની એવી તે શું જરૂર હતી અને શા માટે તેણે પેલા બુઢ્ઢાનો વાંક પોતાના પર લઈ લીધો એ સમજાતું નહોતું। રોહિત પેલા વૃદ્ધ ભેળવાળા પાસે ગયો અને એને પૂછ્યું, કાકા તમે કેટલા વર્ષના છો અને આ ઉંમરે જ્યારે તમારે ઘરે બેસીને આરામ કરવો જોઈએ ત્યારે આવા કાળઝાળ તડકામાં તમે ભેળ વેચવાનું કામ કેમ કરો છો? ત્યારે પેલા વૃદ્ધે પહેલા તો રોહિતના બે હાથ જોડીને આભાર વ્યક્ત કર્યો અને બોલ્યા કે દીકરા, આજે મારો વાંક તે પોતાના પર લઈ લીધો, ભૂલ મારી હતી, મારે ધ્યાન રાખવું જોઈએ કે લોકોના આરોગ્ય સાથે ખિલવાડ કરવો એ ગુનો છે અને મેં એ ભૂલની એ ભાઈ અને બધા પાસે વારંવાર માફી માગી કે જે કંઈ પણ બન્યું છે એ મારી ભૂલ છે, પણ જાણી જોઈને મેં એવું નથી કર્યું અને વાંધો કઈ રીતે ભેળમાં આવ્યો એનોય મને ખ્યાલ નથી અને કદાચ મારી આ જ વાત સાંભળી અને તે એ ભૂલનો વાંક તમારા પર લઈને મને બચાવ્યો છે। દીકરા, મારું નામ રમેશભાઈ છે અને હું 78 વર્ષનો છું। મારે એક દીકરો અને એક દીકરી છે, પણ દીકરાનું એક્સિડન્ટ થયું અને એમાં એના બંને પગ કાપવા પડ્યા એટલે હવે તે પથારી વસ છે અને મારી દીકરી નાનપણથી જ અલ્પબુદ્ધિની છે એટલે એકદમ બાળક બુદ્ધિ જેવી। થોડા વર્ષો પહેલાં મારી પત્ની પણ અવસાન પામી જેથી મારા બંને બાળકોના ભરણ પોષણની બધી જવાબદારી મારા માથે આવી એટલે હું આખો દિવસ સવારે 9 થી સાંજના 8 સુધી અહીંયા ભેળ વેચું છું અને દિવસના 200 રૂપિયા જેવું કમાઈ લઉં છું
જેથી મારા દીકરાની દવા અને અમારા ત્રણેયની જમવાનો ખર્ચો નીકળે છે. અહીંયા નજીક જ મારું મકાન છે, ચાલો હું તમને બતાવું. રાજ અને રોહિત બંને તેના ઘરે ગયા. તે કાકાની કહેલી બધી વાત સાચી હતી. એક નાનું એવું ઝૂંપડું જેની અંદર માંડ 4-5 વાસણો, માટીનો એક ચૂલો, બે મેલી ચાદર અને એક જૂનો ખાટલો જેમાં તે કાકાનો દીકરો સૂતો હતો. બાજુમાં કોઈએ દયા ખાઈને આપેલી હોય એવી એક વ્હીલચેર હતી જેના પર બેસીને તે આજુબાજુમાં જઈ શકતો. પોતાના પિતા સાથે બે અજાણ્યા લોકોને આવેલા જોઈને તે વ્હીલચેર પર બેસીને ઝૂંપડીમાંથી પોતાની અસ્થિર મગજવાળી બેનને બોલાવી લાવ્યો જેના હાથમાં પાણીના બે ગ્લાસ હતા. આટલી કારમી ગરમી અને કુદરતની આ પરીક્ષા વચ્ચે પણ આ ત્રણેય લોકો દરેક વાતમાં ઈશ્વરનો આભાર માનતા હતા. જોઈને રાજ અને રોહિતની આંખો લાગણીથી છલકાઈ રહી હતી. જે રાજને હજી થોડા જ સમય પહેલા જે વૃદ્ધ પર અપાર ગુસ્સો આવતો હતો એ જ રાજે આજે કાકાને પૂરા 25,000 રૂપિયા આપ્યા અને સાથે પોતાનું વિઝિટિંગ કાર્ડ પણ આપ્યું કે કોઈ પણ સહાયતાની જરૂર હોય તો વિના સંકોચે અમને ફોન કરજો. અને કાકાને હિંમત આપીને બંને ત્યાંથી વિદાય થયા. રોહિતે રાજ સામે જોયું તો રાજની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા. રોહિતે તેને શાંત કરીને પૂછ્યું, તને શું થયું, કેમ રડી રહ્યો છે? ત્યારે રાજે રોહિતને ગળે લગાવીને બોલ્યો કે તારો ખૂબ જ આભાર યાર, તે મને એક મહાપાપ કરતા રોકી લીધો. આ વૃદ્ધ કાકા એક મજબૂર માણસ છે અને જો હું કે પેલા લોકો ગુસ્સામાં તેની ભેલની નાની એવી લારીને તોડી અને બધી જ વસ્તુઓ ફેંકી દીધી હોત તો એનું શું થાત? પણ રોહિત, મને એક વાત નથી સમજાતી કે તને આ બધું કઈ રીતે સૂજ્યું, હવે મને વિગતવાર બધું સમજાવ. રોહિતે રાજને કહ્યું કે આપણે જ્યારે ગાડીમાંથી નીચે ઉતર્યા ત્યારે મેં જોયું કે જે કાકા ભેળ વેચી રહ્યા છે તે લોકોની વારંવાર માફી માગી રહ્યા છે, તેની ભૂલ થઈ એ વાત પણ સ્વીકારી રહ્યા છે. બીજું મેં એ જોયું કે તેમની ઉંમર ઓછામાં ઓછી 70ની આસપાસની છે તો તેની કોઈ મજબૂરીને લીધે જ તે આ કામ કરતા હશે. આ અસહ્ય ગરમીને લીધે વારંવાર તે પોતાના ચશ્મા કાઢીને પોતાનો ચહેરો લૂછી રહ્યા હતા. અને આ જગ્યા ચારે તરફથી ખુલ્લી છે તો બની શકે કે ક્યાંકથી ઉડતો એ વંદો ભેળમાં આવી પડ્યો હોય અને કાકાને એની જાણ પણ ન હોય. ચશ્મા કાઢ્યા હોવાથી કદાચ તેને દેખાણું પણ ના હોય. જે માણસ આ ઉંમરે કોઈ પાસે હાથ લાંબો કરીને ભીખ માગ્યા વગર 11 કલાક ઊભા રહીને મહેનત કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય એ જાણી જોઈને આવું ખોટું કામ કરી જ ન શકે. આપણા ઘરમાં પણ આવા નાના મોટા વંદા થઈ જતા હોય છે અને ભૂલમાં આપણી જમવાની થાળીમાં પણ પડી જતા હોય છે તો શું આપણે આપણી મમ્મી કે ભાભી કે પત્નીનો ફોટો લઈને સોશિયલ મીડિયા પર મૂકીએ છીએ? હા, કોઈ હોટેલવાળા પોતાના કિચનમાં સાફ સફાઈ ના રાખતા હોય અને એની બેદરકારીને લીધે જો આવી કંઈ ઘટના બને અને એ લોકો માફી માગવાને બદલે સામે દલીલ કરતા હોય કે થાય તે કરી લેવું, આવું તો થતું જ રહે, એવા સમયે સોશિયલ મીડિયાનો ઉપયોગ યોગ્ય છે. પણ ખોટી લાયક અને કોમેન્ટ મેળવવા અને પોપ્યુલર થવા લોકો આજે વાતની ઊંડાઈ જાણ્યા વગર જે આવા નાના અને ગરીબ લોકો પર પગલાં લઈ રહ્યા છે તે અયોગ્ય છે. રાજને પણ પોતાની ભૂલ સમજાઈ અને બીજી વાર કંઈ પણ કરતા પહેલા બધી બાબતની તપાસ કર્યા પછી જ કોઈ પગલું ભરવાની રોહિતની વાતને સમર્થન આપ્યું અને કાર પોતાને રસ્તે રવાના થઈ. મિત્રો, કોઈ પણ નિર્ણય સાચું જાણ્યા વગર ના લેવો જોઈએ, સાચું જાણીને પછી જ જે તે વ્યક્તિને કહેવું જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને આવા જ વિડીયોને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર.